ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ગુજરાતીમાં જે કાવ્ય 11 નું છે સિંહ અને ઘર સ્પોરેટ કાવ્ય છે એ આપણે ભણીશું. આ કાવ્યના કવિ શ્રી ઉમાશંકર જોશી છે. ઉમાશંકર જોશીની પહેલાં આપણે કવિનો પરિચય મેળવશું. ઉમાશંકર જોશીનું નામ એમના તખલુસ એટલે કે વાસુકી તરીકે ઓળખાય છે. ઉમાશંકર જોશી છે એ વાસુકી તરીકે ઓળખાય છે. તો એમના પિતાનું નામ જેઠાલાલ જોશી અને એમનો જન્મ ઈડરમાં 21/7/1918 થયો હતો અને એમનો અવસાન 1912-1988માં થયેલું હતું. તો અહીંયા આપણને આગળ ઉમાશંકર જોશીએ ઘણા બધા કાવ્યોની રચના કરી છે, જેમાં આ દરેક કાવ્ય સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલું સિંહ અને ઘર જે ઘર છે, સિંહ અને ઘરનો કાવ્ય પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો સોનેટ કાવ્ય પ્રકાર છે, સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલું છે. આ ઉમાશંકર જોશી જે છે એ સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે વિશેષ જાણીતા છે. તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર યોગદાન આપેલું છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીત, પ્રાચીનના આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારા વસ્ત્ર તેમજ સપ્તાવતી જેવા તેમણે કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ સંગ્રહની તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પણ પ્રગટ થઈ છે. સંવાદ કાવ્ય તથા પદ્ય નાટક જેવા કાવ્ય પ્રકારોમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે, જે આપણે જાણીએ છીએ. નિરૂપણ રીતે જેમ છંદોદય, વિવિધ તરાહો અને કાવ્યમાં જોવા મળે છે, એમને ઉમાશંકર જોશીના કાવ્યમાં ખાસ કરીને પ્રકૃતિનું રૌમ્ય, રૌદ્ર સૌંદર્ય, માનવ પ્રેમ, વિશ્વ શાંતિ તેમજ ધર્મ સંસ્કૃતિ જેવા જીવનના ગહન અને ગંભીર વિષયો પણ એમને દર્શન કરાવ્યા છે અને એની કાવ્યમાં આ ચિંતન કરવા જોવા મળે છે. પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યાય એમના મહત્વના સંશોધન ગ્રંથો છે. એમણે સંશોધન ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. સંસંવેદના, શૈલી અને સ્વરૂપ, કવિની સાધના, સ્ત્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. અંદામાનના ટાઉક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ યાત્રી એમના પ્રવાસના અંગેના પુસ્તકો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈશા મુશીદા અને અન્ય એમના ચરિત્રાત્મક લખાણોની પુસ્તકો છે. નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે 1967માં વર્ષોનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર જે કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો અને ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને ગુજરાતી યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમીના દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વ ભારતીના કુલપતિ કુલપતિ તરીકે તેમણે સેવાઓ આપેલી છે. આમ કવિ ઉમાશંકર જોશીના જીવન અંગે જાણીએ આપણે કે ઉમાશંકર જોશીએ આટલી કાવ્ય સંગીત, કવિતાઓ, નવલકથાઓ, ત્યાર પછી વિવેચનો, દરેક વસ્તુમાં ખેડાણ કરવાની સાથે સાથે એમની જે સેવા છે એ ભાષા સાહિત્ય અધ્યાપકથી લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય અને સાહિત્ય અકાદમી જે દિલ્હી અધ્યક્ષ છે ત્યાં વિશ્વ ભારતીના કુલપતિ તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. આ જે કાવ્ય છે સિંહ અને ઘર એ એમની સમગ્ર કવિતામાંથી લેવામાં આવ્યું છે. સોનેટ કાવ્યની કાવ્ય પ્રકારની દ્રષ્ટિએ આ કાવ્ય છે એ સોનેટ કાવ્ય છે. સોનેટ કાવ્યમાં આપણને ખાસ કરીને એ ખબર છે કે સોનેટ કાવ્યમાં છે એ 14 પંક્તિનું હોય છે અને આ 14 પંક્તિમાં અહીં લેખકે 12 પંક્તિ છે એ 12 પંક્તિમાં કવિએ સિંહનું સિંહની વાત કરી છે. એટલે પહેલી 4 પંક્તિમાં સિંહની વાત, બીજી 4 પંક્તિમાં પણ સિંહની વાત અને પછી જ્યારે ત્રીજી 4 પંક્તિ છે એ 4 પંક્તિમાં પણ એમણે પાછળાની જે આ પાછળાની જે મનોદશા છે વ્યક્ત કરી છે. સાવ એટલે સાવ ચોટદાર કહી શકાય કે જ્યારે 13મી પંક્તિ આવે છે ત્યારે કવિ અહીંયા એક રહસ્ય સ્ફુટ કર્યું છે એ વાતની લેખક કરે છે. સિંહ અને ઘર સોનેટ કાવ્ય છે એમાં 12 પંક્તિમાં તો
એની વાત કરી છે અને ત્યાંથી લઈને છે વાછરડા ભૂખ્યા થયા છે એનું વર્ણન કર્યું છે અને એથી વિશેષ કવિતામાં જે અંતરમાં ચાલતું મનોમંથન છે એનું અદ્ભુત રીતે પ્રગટ કર્યું હોય તો એ ફળશ્રુતિ 13મી પંક્તિ આવે છે. કવિ 13મી પંક્તિમાં નવો વળાંક આપીને કવિની જે કલ્પનાનું રહસ્ય છે અહીં જ સ્ફુટ કર્યું છે અને અહીં આપોઆપ સૌંદર્યના જે પ્રકૃતિના જે તત્વો છે એ ખરેખર નિખર્યું હોય એવું લાગે છે. અને ગાયના આંચળમાં જ્યારે વાછરડાના ખોઢામાં આવે છે ત્યારે એ આખી સીમનો તત્વનો જે આખી સીમના સત્વનો જે તાર સ્વાદ છે એ માળતા વાછરડાની કલ્પના ભાવાનુરૂપ છંદની દ્રષ્ટિએ અહીંયા પર એકદમ આસ્વાદ્ય બની ગઈ છે એ વસ્તુ અહીં કવિએ દર્શાવી છે. તો આપણે આ સીમ અને ઘરની વાત કરીએ તો જે કવિ ઉમાશંકર જોશીની શેક્સપિયરની સોનેટ પ્રકારની ઉત્તમ રચના છે અને સીમમાં ચડીને ઘરે પાછળ ફરેલી ગાયાના આંચળ વાછરડાના મુખમાં આવે છે ત્યારે આખી લીલી ચમસીનું સત્વ પેલા વાછરડાને મળતું હોય એવી કલ્પના કવિ કરે છે. કવિની કલ્પના એકલી જ સત્વશીલ છે. કૃતિમાં આપોઆપ આ બધું સૌંદર્ય નીકળી આવે છે. પરિણામે આ સોને આસ્વાદ્ય બની છે. 14 પંક્તિની આ રચના લય છંદ અને ધ્યાનાકર્ષક છે. આ સોનેટમાં સર્જન કવિના અંતરમાં ચાલતા મનોમંથન અદ્ભુત રીતે પ્રાગટ્ય કર્યો છે. તેમના મનોમંથનો અને અનુભવની જે ફલશ્રુતિ તો અસ્તિત્વનો છલ્લો છલ અમૃત કુંભ પ્રાપ્ત કરવામાં આવે છે અને સોનેટના વિષયવસ્તુને યથાર્થ રીતે પ્રગટ કરવામાં કવિએ સાધેલો પ્રકૃતિ જે સામુચિત છે એ વિનિયોગ તેમજ ભાવાનુરૂપ છંદો વિધાન આસ્વાદ્ય છે એમ કહી શકાય. તો અહીંયા આગળ આપણે શબ્દાર્થ અને રૂઢિ પ્રયોગની વાત કરીએ તો આપણે કવિતાની સાથે સાથે સમજતા જઈશું. કવિતા છે ચાલુ કરી હજી લીલી છમસીમ બાકી કેમે ન ફૂટે ઘર બેટ ખાતી ગાયોનું જે ટોળું છે ગાયોનું ધણ છે એ જ્યારે સીમમાં સીમ શબ્દ સીમ એટલે કેવું કે જે ગામની પાદર ગામ કે ખેતર જે એની હદ હોય એને સીમ કહેવાય. ગામ કે ખેતરની હદ છે એને સીમ કહેવાય. સીમ એટલે એક પ્રકારનો એવો એરિયા જેના જંગલની જેમ વૃક્ષો અને ઘાસને ઘાસ તમને જોવા મળે. તો કવિ કહે છે કે એ લીલી છમ જે સીમ છે એ જગ્યા છે એ વિસ્તાર છે એ સીમ હજી બાકી છે. ગાયોને જે સીમમાં ગાયો ચરી રહી છે એ સીમ એટલી બધી લીલી છમ ભરાડી છે કે ગાયોનું પેટ ખાતા ખાતા ભરાતું નથી અને હજી કેમે કરીને એને ખાધે જ રાખે એવું એનો વિચાર આવે છે. ભર પેટ એનું ફૂલ પેટ ખવાઈ ગયા પછી પણ કેમે કરીને આ સીમ છે એ ફૂટતી નથી અફૂટ છે. એટલે કે અહીંયા કવિ કહે છે કે આ ગામની હદની જે સીમ છે હરિયાળી એની બે પંક્તિમાં વાત કરી છે. આગળ અલોપ થાશે ગમણા નિશામાં ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. અલોપ થવું એટલે કે અદ્રશ્ય થવું. હમણાં કેવું થશે કે ભરપેટ ખાઈને ગમે તેટલું ખાય છતાં સીમની જે અફૂટ ત્યાં આગળ હરિયાળી છે એ પૂરી થતી નથી અને એ જગ્યા છે કે આમને આમ ગાયો ખાધા જ રાખે એવું ગાયોને લાગે છે. હવે આ જે સમયે કવિએ કલ્પના કરી છે કે હમણાં થાશે અલોપ એટલે અદ્રશ્ય ગાયો છે એ અદ્રશ્ય થાશે દિશામાં રાત્રિમાં ચાલ્યા ધણો સ્વઘરની દિશામાં. ચાલ્યા ધણો ધણ એટલે શું થાય ગાયોનું ટોળું. હવે જે કઈ ગાયોના ટોળા છે એ બધું જ એનું જે કઈ ખાવા પીવાનું ખાવાનું હોય એ ખાધે જ રાખે છતાં ફૂટ્યું તો નથી પરંતુ રાત્રિ થઈ છે એટલે હવે ગાયને ઘરે જવાનો સમય આવ્યો છે. એટલે એના ધણો જે છે ધણ એટલે ગાયનું ટોળું. તો એ જમણા શું થશે ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં ઘરની દિશા તરફ ચાલ્યા જશે. આખી ચારે ચાર પંક્તિનો ભાવાર્થ જોઈએ તો હજી પણ લીલી છમ સીમ બાકી છે પેટ ભરીને ખાધી છતાં હરિયાળી છે એ કેમે કરીને તૂટતી નથી. હમણાં રાતના અંધકારમાં ગાયો
ઉગતી નથી, હરિયાળી હજી બાકી છે. સૌ ધણો ઘરની દિશા તરફ ચાલ્યા જશે. ત્યાર પછીની જે ચાર લાઈન છે એમાં જુઓ, બપોર વેળા વડલા તળે ત્યાં વાઘ ઓળતા જો કોઈ ખાઈ લેતા અસીમ સી શાંતિ હસી રહી હતી. નસે નસે સીન ધસી રહી હતી. આ કવિ પંક્તિમાં શું કહે છે કવિ? બપોર વેળા વડલા તળે ત્યાં, બપોર વેળા એટલે બપોરના સમયે, વડલા વેળા એટલે કે વડના ઝાડ નીચે, ભાગોળતા, ભાગોળ હોય એટલે શું થાય કે ખાધેલું હોય પેટમાં એને વધારે ને વધારે મોઢામાં એમના પાછું કાઢી કાઢી કાઢીને ચાવ્યા કરવું. આ ગાય એટલે કે પશુઓની જે આ એક પ્રક્રિયા છે પાચન કરવા માટેની, એ વાગોળવાની પ્રક્રિયા છે. શું કરે કે જે પશુઓ ખાય સતત ખાતા રહે છે એ પેટમાં એમનું પાચન નથી થતું, પરંતુ એને વાગોળ્યા કરે છે. પેટનું ખાધેલું છે એ મોઢામાંથી જ્યારે ચાવી 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 ચાવીને એને પાછું એને પોતાના મોઢામાં નાખે, એ વાગોળવાની પ્રક્રિયા દરેક પશુઓ કરતા હોય છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા, દરેક પશુને આ પ્રક્રિયા કરવી જ પડે, નહીંતર એનું પાચન થતું નથી. ઘણીવાર આપણે જાણીએ છીએ કે આફરો પણ ચડે છે, ઘણું બધું બહુ બધું ખોવાઈ જાય ને ત્યારે આફરો ચડે ને તો એને કાં તો પછી વોમિટિંગ જેવું અને કાં તો પછી ડાયરિયા જેવું, એટલે એની જે કન્ડિશન છે હાલ એની આખી બિખરાઈ જતી હોય છે. એટલે કહી શકાય કે આ બપોર વેળાએ વડલાની નીચે, વડલાના છાંયે વાઘ ઓળતા જો કોઈ ખાઈ લેતા, જો કો ખાવ એટલે કે એ થોડું નીંદ કરવી, અથવા તો આપણે એમ કહી શકાય કે એક જરા નાની એવી ઊંઘ. તો અહીંયા આગળ કવિ કહે છે કે હમણાં બધી જ ગાયો જતી રહેશે ઘર તરફ, અને બપોર સમયે તો એ પોતાનું પાચન ક્રિયા જે છે પાચન કાર્ય છે એ પૂર્ણ કરી લે છે અને એક ઝોકું ખાઈ લે છે, નાની એવી ઊંઘ કરી લે છે. અસીમ સી શાંતિ હસી રહી હતી. અસીમ સી શાંતિ એટલે કે ખૂબ મસ્ત, અસીમ એટલે કે જેનો કોઈ અંત ન હોય એવી શાંતિ હસી રહી હતી. સુગા નસે નસે સીમ ધસી રહી હતી. નસે નસમાં સીમ હવે આગળ વધી રહી હતી. ઘર એટલે આખી ચારે પંક્તિનો ભાવ જુઓ તો ત્યાં બપોરના સમયે વડના ઝાડ નીચે ધણ જે છે ગાયના ટોળા છે એ વાગોળતા અને ઝોકું પણ ખાઈ લેતા હતા. અસીમ શાંતિ હસી રહી હતી અને નસે નસમાં સીમ આગળ વધી રહી હતી. ત્યાર પછીની જે ચાર લાઈન છે, ઘરે ગામ ઘરે ગમાણે બમણે બંગાળ્યો, ને ભૂખથી ઉગડતી જ ખાઈઓ, અંધારો આંખે વહી મેષ ફૂટે, બંધાઈ જેને ઘડી માહી ફૂટે. હવે આ પંક્તિમાં કવિ છે એ ઘરની પરત પરિસ્થિતિ શું છે, ઘરનું દ્રશ્ય શું છે એની વાત કરે છે કે ઘરે ગમાણે બમણે બંગાળ્યો. ઘરે જે ગમાણ હોય, ગમાણ એટલે શું? તો ઘરને નિરણ કહેવાય, નિરવા માટેની જે બાંધેલી જગ્યા હોય, તમને ખબર હોય તો દિવાલની બાજુમાં નાની એવી એક એવી જગ્યા બાંધેલી હોય કે જેની અંદર ગાયને ખાવાનું જે ખાવાનું હોય એ એમાં નાખવામાં આવે, ઘાસ હોય કે પાલર હોય કે કંઈ પણ હોય, તો એ એમાંથી ગાય કે એના વાછડા હોય બધા ખાતું હોય એમાં. એટલે એ બંગા એ ઘરની પરિસ્થિતિ બતાવે છે કે ઘરે કમાણમાં બંગા બંગાઓ છે. બંગા બંગાઓ એટલે શું છે કે ગાય અને ભેંસ કે કોઈ પણ પશુ ઉપર જે ભેંસની માખી હોય ને એ માખી ગાયના ઉપર જીવાત જે કંઈ હોય એ ખાય અને પોતાનું પેટ ભરતી હોય એ બંગાઓ કહે. એ બધી શું કરે છે તો કે ગાય ઘરે ગમાણમાં બંગાઓ બળબળતી હતી અને ભૂખની ખાય ઉઘડતી હતી. કોની વાત કરી છે અહીંયા? ગાયના નાના નાના વાછરડાઓની વાત કરી છે કે કડકડીને ભૂખ લાગી હતી, અંધારું આંખમાં કાજળ એટલે કે અંધારું આંખે મહી મેષ ફૂટે. અહીં અંધારું છે એ ખરેખર હોય મેષ એટલે કાજળ. બંગા બગાઓ એટલે આપણે એને જોયું કે જે ગાય ઉપર બેસતી, ગાય અથવા વાછળ ઉપર બેસતી નાની નાની માખીઓ. એટલે અહીંયા આગળ હવે વાછરડાની વાત કરી છે કે ખૂબ કડકડીને એને ભૂખ લાગી છે. ગાયની ગમાણમાં જે બાંધેલી છે વાછરડાઓ છે એ પરિસ્થિતિની વાત કરી છે કે અંધારું આંખમાં કાજળ આંજે છે અને ગાય ગામ ગમાણમાં જઈને થોડી વારમાં જ
બંધાઈ જાય છે. હવે પછીની જે છેલ્લી બે પંક્તિ છે માં કવિએ ખૂબ એકદમ કહી શકાય કે આખી જ કવિતાનું જે સૌંદર્ય પ્રકૃતિની છે એની વાત કરી, પરંતુ જે આખી સીનનો સત્વનો જે કંઈ સારાંશ છે એનો રસાસ્વાદ છે એ આસ્વાદ માણતા અહીંયા વાચરદાની વાત કરી છે. જ્યાં આ ચળોમાં મુખ નાખ્યું વાચરે સારીએ તે સીનનું નીર ત્યાં દળે. જ્યાં વાછરડા છે એણે ગાયના આંચળમાં મોઢું નાખ્યું, એટલે કે જ્યારે વાછરડાના મોઢામાં એનું જ્યારે મુખમાં ગાયના આંચળ આવે છે ત્યાં તો આખી સીમનું ગીર, ગીર એટલે સત્વ, આખી સીમનું ગીર સત્વ છે એ એના કારણે ખરેખર એના મોઢામાં આવીને એને દળવા લાગ્યું, એટલે કે હેલાવવામાં માંડ્યું. જેથી કરીને ગાયને પણ એનો આસ્વાદ મળે છે અને એનામાં આનેલાવા માંડે છે. તો કવિ અહીંયા પણ છેલ્લી જે બે પંક્તિ છે એમાં કવિએ વાત કરી છે ભૂખની ખાય ઉઘડવી, રૂપી પ્રયોગ આવે છે. તો આ ભૂખની ખાય ઉઘડવી એટલે ખૂબ ભૂખ લાગવી, કડકડીને ભૂખ લાગે ને આપણને, જ્યારે ભૂખ બહુ લાગે છે ત્યારે આપણે શું કહે છે મમ્મી જલ્દી જમવાનું, આપણે ત્યાં કકડીને ભૂખ લાગે છે એવી ભૂખ લાગવી, તો શું કહે છે ભૂખની ખાય ઉઘડવી. આ કાવ્ય અહીંયા સમગ્ર કવિતામાંથી લેવામાં આવ્યું છે, અહીં આપણે પૂરું કર્યા છે. આ કાવ્યની જ્યારે હું તમને પ્રશ્ન જવાબ લખવા માટે આપું ત્યારે લખી લેજો. થેન્ક યુ.